પ્રકરણ બાર કેટલું ભારે કેટલું હલકું પ્રસ્તાવના હેત અને મનુ ઘર બદલી રહ્યા હતા તેમણે તેમની દરેક વસ્તુ ઘોડાગાડીમાં ભરી તેમાં ઘણી વસ્તુઓ હતી જેમ કે પાણીની ટાંકી ઘઉંના પાંચ કોથળા ત્રણ ટેબલ એક કબાટ ચાર ખુરશીઓ બે ગાદલા ચોખાના ત્રણ કોથળા એક વાંસની નિસરણી માટલા અને તાવા જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં તેઓને નવાઈ લાગી આમ કેમ તેમના પિતાજીએ કહ્યું આ ઘોડો નાદુરસ્ત છે અને તે સાતસો કિલોગ્રામથી વધારે ભાર ખેંચી શકે તેમ નથી તેમણે પૂછ્યું આ સામાનનું એટલે કે વસ્તુઓનું વજન કેટલું હશે પિતાજીએ તેમને દરેક વસ્તુનું વજન કેટલું હોઈ શકે તેનો ખ્યાલ આપ્યો અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ઘઉંના એક કોથળાનું વજન સો કિલોગ્રામ છે ચોખાના એક કોથળાનું વજન પાંત્રીસ કિલોગ્રામ છે પાણીની ટાંકીનું વજન પચાસ કિલોગ્રામ છે કબાટનું વજન સિત્તેર કિલોગ્રામ છે એક ટેબલનું વજન દસ કિલોગ્રામ છે અને ખુરશીનું વજન પાંચ કિલોગ્રામ છે એક ગાદલાનું વજન વીસ કિલોગ્રામ છે વાંસની મિસરણીનું વજન દસ કિલોગ્રામ છે માટલા અને તવાનું વજન દસ કિલોગ્રામ છે તેમણે ગાડામાં કુલ કેટલું વજન ભર્યું તે શોધો કુલ વજન શોધવા માટે બધી વસ્તુઓના વજનનો સરવાળો કરીશું ઘઉંના સો કિલોના પાંચ કોથળા એટલે સો અને પાંચનો ગુણાકાર કરતા પાંચસો મળે આમ ઘઉંના પાંચ કોથળાનું વજન પાંસો કિલો થાય ચોખાના પાંત્રીસ કિલોના ત્રણ કોથળા આથી પાંત્રીસ ને ત્રણ વડે ગુણતા એકસો પાંચ મળે તેથી ચોખાના ત્રણ કોથળાનું વજન એકસો પાંચ કિલો થશે પાણીની ટાંકીનું વજન પચાસ કિલો છે કબાટનું વજન સિત્તેર કિલો છે ટેબલનું વજન દસ કિલો છે તેથી ત્રણ ટેબલનું કુલ વજન ત્રીસ કિલો થાય એક ખુરશીનું વજન પાંચ કિલો છે માટે ચાર ખુરશીનું વજન પાંચ અને ચાર નો ગુણાકાર કરતા વીસ થાય એક ગાદલાનું વજન વીસ કિલોનું છે તો બે ગાદલાનું વજન વીસ ને બે વડે ગુણતા ચાલીસ કિલો વજન થાય વાંસની નિસરણીનું વજન દસ કિલો છે માટલા અને તવાનું વજન દસ કિલો છે માટે કુલ વજન બરાબર પાંચસો વત્તા એકસો પાંચ વત્તા પચાસ વત્તા સિત્તેર વત્તા વત્તા ત્રીસ વીસ વત્તા ચાલીસ વત્તા દસ વત્તા દસ બરાબર આઠસો ને પાંત્રીસ મળે આમ ગાડામાં કુલ આઠસો પાંત્રીસ કિલો વજન ભર્યું છે મહાવરો પ્રવૃત્તિ મનુ અને હેતે પેન્સિલ અને ભૂમિતિની પેટી ત્રાજવાના બે પલ્લામાં મૂકી કયું પલ્લુ નીચે જશે કેમ ભૂમિતિની પેટી પલ્લુ નીચે જશે કારણ કે પેન્સિલના વજનથી તેનું વજન વધારે છે અહીં તે દર્શાવતું ચિત્ર બતાવવામાં આવ્યું છે શું ભારે છે અલગ અલગ વસ્તુઓની જોડ બનાવો અને ત્રાજવાનો ઉપયોગ કરી નક્કી કરો કે કઈ વસ્તુ પલ્લાને નીચે લઈ જશે પછી આપણે તે વસ્તુ ત્રાજવામાં મૂકી ચકાસીશું દાખલા તરીકે ટૂથબ્રશ અને પેસ્ટ બંનેમાંથી અનુમાન કરીએ તો પેસ્ટનું વજન વધારે છે તે પલ્લાને નીચે લઈ જશે ચાલો હવે ચકાસણી કરીએ ચકાસણી કરતા પેસ્ટનું વજન વધુ છે તેથી આપણું અનુમાન સાચું છે ગ્લાસ અને ચમચી બંનેમાંથી અનુમાન કરીએ તો ગ્લાસનું વજન વધારે છે તે પલ્લાને નીચે લઈ જશે ચાલો હવે ચકાસણી કરીએ ચકાસણી કરતા ગ્લાસનું વજન વધુ છે તેથી આપણું અનુમાન સાચું છે ડિક્શનરી અને નોટબુક બંનેમાંથી અનુમાન કરીએ તો ડિક્શનરીનું વજન વધારે છે તે પલ્લાને નીચે સુધી લઈ જશે ચાલો હવે ચકાસણી કરીએ ચકાસણી કરતા ડિક્શનરીનું વજન વધુ છે તેથી આપણું અનુમાન સાચું છે મહાવરો વજનિયા બનાવીએ પ્રવૃત્તિ વજનિયા બનાવવા સાધનો ત્રાજવું વજન સાબુની ગોટી પ્લાસ્ટિકની થેલીઓ રેતી અને રબર બેન્ડ રીત આ પ્રવૃત્તિ જોડીમાં કરીશું એક સાબુની ગોટી લઈશું તે પડીકા ઉપર વસ્તુનું વજન લખેલું હોય છે આપણે આ સાબુનો ઉપયોગ આપણા પોતાના અલગ અલગ વજન બનાવવા કરીશું સાબુનું વજન પચાસ ગ્રામ છે એક નાની પ્લાસ્ટિકની થેલી લઈએ તેને ત્રાજવાના એક પલ્લામાં અને સાબુને બીજા પલ્લામાં મૂકીશું આ રીતે ધીરે ધીરે રેતી ત્યાં સુધી ભરીશું જ્યાં સુધી બંને પલ્લા સમતોલ ન થાય હવે આ પ્લાસ્ટિકની થેલીને રબર બેન્ડથી અથવા દોરીથી આ રીતે બંધ કરીશું હવે તેના પર કાગળની પટ્ટી આ રીતે ચોંટાડી અને તેના પર પચાસ ગ્રામ લખીશું જો આપણે સાબુ અને આપણે શોધેલ થેલીનું વજન પલ્લામાં મૂકીને બંને વસ્તુ સાથે વજન કરીએ તો તે વજન કેટલા ગ્રામ થશે પચાસ ગ્રામ અને પચાસ ગ્રામ બંનેનો સરવાળો કરતા સો ગ્રામ થાય આજ રીતે આપણે એકસો પચાસ ગ્રામ બસો ગ્રામ અને બસો પચાસ ગ્રામના અલગ અલગ વજન બનાવી શકીએ આપણે એના માટે જુદા જુદા વજનના સાબુનો ઉપયોગ પણ કરી શકીએ છીએ પાંચસો ગ્રામ એક હજાર ગ્રામ અને સાતસો પચાસ ગ્રામના મોટા વજનિયા પણ બનાવી શકીએ છીએ અહીં કેટલાક ચિત્રો આપેલા છે ત્રાજવાનું કયું પલ્લું નીચે જશે તીર દોરી તે દર્શાવો એક કિલોમાં કેટલા ગ્રામ હોય એક કિલોમાં એક હજાર ગ્રામ હોય એક અહીં આ ચિત્રમાં એક પલ્લામાં પચીસ ગ્રામ અને ચાલીસ ગ્રામ આપેલ છે જેનું કુલ વજન પાસઠ ગ્રામ થશે અને બીજા પલ્લામાં પાંત્રીસ ગ્રામ અને ચાલીસ ગ્રામ એમ કુલ વજન પંચોતેર ગ્રામ આપેલ છે બંને પલ્લામાંથી પંચોતેર ગ્રામ વાળું પલ્લું વધારે વજન વાળું છે તેથી એ પલ્લુ નીચે જશે બે આ ચિત્રમાં એક પલ્લામાં પંચોતેર ગ્રામ અને પંચોતેર ગ્રામ એમ એકસો પચાસ ગ્રામ અને બીજા પલ્લામાં એકસો ચાલીસ ગ્રામ અને પાંત્રીસ ગ્રામ એમ એકસો પંચોતેર ગ્રામ વજન આપેલ છે બંને પલ્લામાંથી એકસો પંચોતેર ગ્રામ વાળું પલ્લુ વધુ વજન વાળું છે તેથી ત્રાજવાનું એકસો પંચોતેર ગ્રામ વાળું પલ્લુ નીચે જશે આ ચિત્રમાં એક પલ્લામાં બસો ગ્રામ અને એકસો પાંચ ગ્રામ એમ ત્રણસો પાંચ ગ્રામ વજન અને બીજા પલ્લામાં માં બસો પચાસ ગ્રામ અને એકસો પચાસ ગ્રામ એમ કુલ ચારસો ગ્રામ વજન આપેલ છે બંને પલ્લામાંથી માંથી ચારસો ગ્રામ વાળું પલ્લુ વધારે વજન વાળું છે તેથી તે પલ્લુ નીચે જશે મહાવરો શું ભારે છે મોહના સાહેબ કહે છે શું ભારે છે એક કિલોગ્રામ રૂ કે એક કિલોગ્રામ તરબૂચ એક કિલોગ્રામ રૂ અને એક કિલોગ્રામ તરબૂચ બંને એક સરખા છે ઔચ કહે છે સાહેબ તેણે વજનદાર તરબૂચ મારી ઉપર ફેંક્યું રીના કહે છે તેણે એક કિલો રૂનું ઓશે ફેંક્યું એટલે મેં એક કિલો તરબૂચ ફેંક્યું કાલે આપે તો કહ્યું હતું કે એક કિલોગ્રામ રૂ અને એક કિલોગ્રામ તડબુચનું વજન સમાન હોય છે વજન સમાન હોય છે પણ રૂ હલકું છે જ્યારે તડબૂચ ભારે છે દિનેશ ખરીદી કરવા ગયો દિનેશ એક દુકાનમાં ગયો તેણે થોડીક વસ્તુઓ ખરીદી તેના નાના ભાઈએ બિલનો છેડો કે જ્યાં વજન લખેલા હતા તે ફાડી નાખ્યો અનુમાન કરીને તેણે દરેક ખરીદેલ વસ્તુઓના વજનની સામે ગ્રામ અથવા કિલોગ્રામ લખીશું અહીં બિલનો ટુકડો આપેલ છે ચોખાનું વજન પાંચ આપેલ છે તે આપણે કિલોગ્રામમાં ખરીદીએ છીએ તેથી બાજુમાં કિલોગ્રામ લખીશું ખાંડનું વજન એક આપેલું છે તે આપણે કિલોગ્રામમાં ખરીદીએ છીએ તેથી બાજુમાં કિલોગ્રામ લખીશું રાઈના દાણાનું વજન દસ આપેલું છે તે આપણે ગ્રામમાં ખરીદીએ તેથી બાજુમાં ગ્રામ લખીશું ઘઉંનું વજન ત્રણ છે તે આપણે કિલોગ્રામમાં ખરીદીએ છે તેથી કિલોગ્રામ લખીશું દાળનું વજન પાંચસો છે તે આપણે ગ્રામમાં ખરીદીએ છે તેથી ગ્રામ લખીશું ચાનું વજન બસો પચાસ છે તે આપણે ગ્રામમાં ખરીદીએ છે તેથી ગ્રામ લખીશું ચોકલેટનું વજન પચીસ છે તે આપણે ગ્રામમાં ખરીદીએ છીએ તેથી ગ્રામ લખીશું હાથીનું વજન અહીં એક વાર્તા આપેલી છે એકવાર રાજાને પેટમાં દુખાવો થયો રાજા કહે છે ઓ નહીં હું આ દુખાવો સહન નહીં કરી શકું મહેલના કોઈ પણ ડોક્ટરને બોલાવો પણ મહેલના કોઈ પણ ડોક્ટર તેમનો દુખાવો મટાડી ન શક્યા પછી રાજાએ કહ્યું જે કોઈ પણ મારો દુખાવો મટાડી શકશે તેને હાથીના વજન જેટલું સોનું મળશે આ સાંભળીને દેશના બધે ઠેકાણેથી ડોક્ટર આવ્યા પરંતુ માત્ર ડોક્ટર વૈદિકા તેમને સાજા કરી શક્યા રાજા કહે છે ઓ મારું દર્દ જતું રહ્યું આપનો આભાર ડોક્ટર વૈદિકા ડોક્ટર વૈદિકા કહે છે તો હવે મને મારું ઇનામ મળશે ને સાહેબ પરંતુ લોભી રાજા તેને સોનું આપવા માંગતો ન હતો એટલે તેણે એક યુક્તિ વિચારી રાજાએ કહ્યું સારું પહેલા હાથીનું વજન શોધી લાવો પછી હું તમને તેટલું સોનું આપીશ વૈદિકા જ્યારે ઘરે પહોંચી ત્યારે તે ખૂબ દુઃખી હતી તેણે પોતાની દીકરીને પૂરી વાત કરી વૈદિકા કહે છે હું હાથીનું વજન કેવી રીતે કરું આટલું મોટું ત્રાજવો મને ક્યાં મળશે તેમની દીકરીએ કહ્યું માં ચિંતા ના કર મારી પાસે એક યોજના છે રાજાને કહે કે હાથી અને મોટી હોડીની વ્યવસ્થા કરે બીજા દિવસે સવારે ડોક્ટર વૈદિકાએ રાજાને નદી પાસે આવવાનું આમંત્રણ આપ્યું હાથી અને મોટી હોડી લઈને રાજા આવ્યા રાજા કહે છે મને લાગે છે કે તે મૂર્ખ છે તે કેવી રીતે હાથીનું વજન હોડી વડે કરશે વૈદિકાની દીકરી નદીમાં અંદર ગઈ તેણે હોડી પાણીમાં કેટલી ડૂબે છે ત્યાં નિશાની કરી પછી તેણે તેમને કહ્યું કે હાથીને હોડીમાં લાવો હોડી વધારે ઊંડે સુધી પાણીમાં ગઈ એટલે તેણે પાણીની આ સપાટીની હોડી પર નિશાની કરી હા વૈદિકાની દીકરીએ આ રીતે હાથીનું વજન પરોક્ષ રીતે શોધી કાઢ્યું વૈદિકાની દીકરીએ નાવ ખાલી હતી ત્યારે નાવની જે સપાટી પાણીને અડકતી હતી ત્યાં અને ત્યારબાદ હાથીને ચડાવી નાવ જ્યારે ડૂબી ત્યારે નાવની પાણી સાથે અડકતી સપાટી પર નિશાની કરી આ બે સપાટીનો તફાવત હાથીનું વજન દર્શાવે છે વૈદિકાની છોકરીએ રાજાને બોલાવીને ખાલી નાવમાં જ્યાં સુધી નાવની નિશાનીવાળી સપાટી પાણીની સપાટીએ અડકે નહીં ત્યાં સુધી તેમાં સોનું ભરાવવા જણાવ્યું આ રીતે વૈદિકાની દીકરીએ રાજા પાસેથી હાથીના વજન જેટલું સોનું મેળવ્યું તૂટેલા પથ્થરો અબ્દુ બળતણ માટેના લાકડા વેચે છે તેની દુકાનમાં એક પથ્થર છે જેનું વજન તેર કિલોગ્રામ છે તેનો ઉપયોગ તે આ બળતણના લાકડાના વજન માટે કરે છે એક દિવસ આ પથ્થર નીચે પડ્યો અને તેના બે કિલોગ્રામ પાંચ કિલોગ્રામ અને છ કિલોગ્રામ વજનના ત્રણ ટુકડા થયા પરંતુ અબ્દુ હોશિયાર હતો તેણે આ ત્રણ ટુકડાનો ઉપયોગ એક કિલોગ્રામથી નવ કિલોગ્રામ સુધીના બળતણ માટેના લાકડાના વજન માટે કર્યો હતો અહીં કેવી રીતે એક કિલોગ્રામ બળતણ માટેના લાકડાનું વજન કરે છે તે દર્શાવેલ છે જુઓ એક પલ્લામાં છ કિલોગ્રામ વજન બીજા પલ્લામાં પાંચ કિલોગ્રામનું વજન તેમજ બીજી વધારાના વજન માટે લાકડાની ભારી મૂકી છે જેથી પલ્લુ સમાન થાય એક બાજુ છ કિલો વજન અને બીજી બાજુ પાંચ કિલોનું વજન અને લાકડાની ભારી મૂકે છે અબ્દુ કહે છે ઓહો આ ભારાનું વજન એક કિલો છે હવે આપણે દર્શાવીએ કે અબ્દુ કેવી રીતે આ પથ્થરના ટુકડાનો ઉપયોગ વજન કરવા કરશે અહીં પાંચ કિલો છ કિલો અને બે કિલો વજનના પથ્થર છે અ ચાર કિલો બળતણના લાકડા એક પલ્લામાં છ કિલો વજન અને બીજા પલ્લામાં બે કિલો વજન અને લાકડા મૂકીશું જ્યાં સુધી બંને પલ્લા સમતોલ ન થાય મહાવરો પોસ્ટ ઓફિસ તમે ક્યારે પોસ્ટ ઓફિસે ગયા છો હા લોકો ત્યાં ટપાલ આંતરદેશીય પત્ર પાર્સલ તેમજ પૈસા જમા કરવા વગેરે માટે જાય છે ટપાલની કિંમત આશરે શૂન્ય પોઈન્ટ પચાસ રૂપિયા જેટલી હોય છે આંતરદેશીય પત્રની કિંમત બે પોઈન્ટ પચાસ રૂપિયા હોય છે અહી એક માહિતી પત્રક આપેલું છે જેમાં ટપાલની વસ્તુઓ અને ટપાલ દર રૂપિયામાં આપેલ છે ઉદાહરણ પચાસ ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાની ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો ઉકેલ વીસ ગ્રામ વજન અથવા તેનાથી ઓછું વજન હોય તો તેનો ટપાલનો દર પાંચ રૂપિયા છે દરેક વધારાના વીસ ગ્રામ વજન માટે બે રૂપિયા છે બીજા દસ ગ્રામ ગ્રામ વજન માટે બે રૂપિયા કુલ પચાસ પત્ર પર ટિકિટ ખરીદવાનો દર બરાબર પાંચ રૂપિયા છે વત્તા બે રૂપિયા વત્તા બે રૂપિયા એટલે નવ રૂપિયા થાય પચાસ ગ્રામ વજન વાળા પત્ર પર લગાવવાની ટિકિટ ખરીદવા નવ રૂપિયા ચૂકવવા પડશે મહાવરો એક ગામથી બીજે ગામ અથવા એક શહેરથી બીજા શહેરમાં કોઈ પણ વસ્તુઓ જેમ કે અગત્યના કાગળો મોબાઈલ ફોન વગેરે એક બોક્સમાં કે કવરમાં બંધ કરી મોકલવામાં આવે તેને પાર્સલ કહે છે દોસ્તો તમને ખબર છે પાર્સલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે તેની ઉપર કેટલાક રૂપિયાની ટિકિટો લગાડવામાં આવે છે જેમ કે પચાસ ગ્રામના એક પાર્સલને અમદાવાદથી મુંબઈ પહોંચાડવા તેની પર ત્રીસ રૂપિયાની ટિકિટો લગાડવી પડે અહીં કેટલીક ટિકિટો બતાવવામાં આવેલ છે ટિકિટો અલગ અલગ રૂપિયાની હોય છે જેમ કે એક બે પાંચ દસ પચીસ અને પચાસ રૂપિયાની પાર્સલ પર જુદી જુદી કઈ રીતે ટિકિટો લગાડવામાં આવે છે તે એક ઉદાહરણની મદદથી સમજીએ કેટલી ટિકિટો રાહુલને તેના વજન પાર્સલ માટે પચીસ રૂપિયા કિંમતની ટિકિટો જોઈએ છે તે પોસ્ટ ઓફિસમાં ગયો તે સમયે માત્ર એક રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા અને દસ રૂપિયાની ટિકિટો હતી આ ટિકિટોનો જુદી જુદી કેટલી રીતે ઉપયોગ કરી પચીસ રૂપિયાની કિંમતની ટિકિટ તે બનાવી શકશે તે અલગ અલગ રીતે પચીસ રૂપિયાની ટિકિટ બનાવી શકશે બે રૂપિયાની બાર ટિકિટ અને એક રૂપિયાની એક ટિકિટ એમ કુલ પચીસ રૂપિયા થશે પાંચ રૂપિયાની પાંચ ટિકિટ એટલે પચીસ રૂપિયા થશે બે રૂપિયાની દસ ટિકિટ અને એક પાંચ રૂપિયાની એમ કુલ પચીસ રૂપિયા થશે એક દસ રૂપિયાની એક ટિકિટ અને પાંચ રૂપિયાની ત્રણ ટિકિટ એમ કુલ પચીસ રૂપિયા થશે હજુ વધુ સારી રીતો તમે તમારી જાતે શોધી કાઢો અમારું સાથે વજન એક દેડકો એક કાગડાની ચાંચમાંથી છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો હું કેવી રીતે છટકી શકીશ દેડકાએ વિચાર્યું અચાનક તેના મગજમાં એક યુક્તિ સૂજી તેણે કાગડાને પૂછ્યું તારું અંક ગણિત સારું છે જો હા તો હું તને પ્રશ્ન પૂછું તારું વજન છસો પચાસ ગ્રામ અને મારું માત્ર એકસો પિસ્તાલીસ ગ્રામ છે તો આપણા બંનેનું ભેગું વજન કેટલું થાય કાગડો ગણતરીમાં હોશિયાર હતો એટલે તેણે જવાબ આપવા ખુશીથી તેની ચાંચ ખોલી કે દેડકો તરત ચાંચમાંથી છૂટી ગયો કાગડાએ જવાબ આપ્યો આપણું કુલ વજન સાતસો પંચાણું ગ્રામ થાય મહાવરો કોઈડો કેટલી નારંગી દરેક નારંગીનું વજન સમાન છે બે પપૈયાનું વજન પણ સરખું છે પહેલા અને બીજા બંને ત્રાજવાના વજન એક સમાન છે ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકવાથી વજન બરાબર થશે અહીં પહેલા ત્રાજવામાં એક કેરી અને એક નારંગી બરાબર ત્રણ નારંગી છે બંને બાજુથી એક નારંગી ઓછી કરીએ તો એક કેરી બરાબર બે નારંગી થાય બીજા ત્રાજવામાં બે પપૈયા બરાબર બે નારંગી અને એક કેરી છે આગળ પ્રમાણે એક કેરી બરાબર બે નારંગી થાય એ અહીં મૂકતા બે પપૈયા બરાબર ચાર નારંગી થાય તેથી એક પપૈયા બરાબર બે નારંગી થાય ત્રીજા ત્રાજવામાં એક પપૈયું અને એક કેરી છે બીજી બાજુ શોધવાનું છે આપણે ત્રાજવા એક એક અને બે કે કેરી બરાબર નારંગી અને એક પપૈયા બરાબર બે નારંગી તેનો અહીં ઉપયોગ કરતા ત્રીજા ત્રાજવામાં બીજી બાજુ ચાર નારંગી આવે મહાવરો આપણે શું શીખ્યા આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ભારે છે અથવા હલકી છે જેમ કે રબર અને કંપાસ બોક્સમાં રબર હલકું છે જ્યારે કંપાસ બોક્સ ભારે છે જુદા જુદા માપના વજનિયા બનાવતા ત્રાજવામાં વજનિયા સમાન કરતા કોઈ પણ ભારે વસ્તુનું વજન કેવી રીતે શોધાય તે સમજાવતી વાર્તા વજનને લગતા વ્યવહારિક દાખલા ઉકેલતા આપેલ ગાણિતિક કોયડાને ઉકેલતા